જય સ્વામિનારાયણ બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે ધોરણ એકમાં વિષય યોગ સ્વરક્ષણ અને સ્વચ્છતામાં પ્રકરણ 9 સ્વચ્છતા ત્યાં પ્રભુતામાં વિકલ્પો વિશે જોવાના છે. બાળકો, ઘરને કેવી રીતે ચોખ્ખું રાખવું એના વિશે આપણે જોઈ ગયા, તો આજે આપણે વિકલ્પો જોવાના છે. પહેલું વિકલ્પ, ગામડેથી કોણ આવ્યું હતું? ભાવેશના દાદીમાં, પૂનમના દાદીમાં, ભાવેશના મામી કે ભાવેશના કાકી? કોણ આવ્યું હતું? ભાવેશના દાદીમાં. ઘરને કોણ ગંદુ રાખતું હતું? ભાવેશ. કાગળના ટુકડા અને પેન્સિલની છોલણથી ગંદુ થતું ઘર જોઈને કોણ અકળાતું? કોણ અકળાતું? મમ્મી પપ્પા, ભાવેશ કે દાદીમાં? કોણ અકળાતું હતું દીકરા? દાદીમાં. ભાવેશ કોનો લાડકો હતો? મમ્મી પપ્પાનો. દાદીમાની વાત ઘરે ઉતરી ગઈ હોવાથી હવે ભાવેશ ઘરને કેવું રાખે? કેવું રાખે? ગંદુ કે ચોખ્ખું? ચોખ્ખું રાખે ને, એટલે ચોખ્ખું પાસે ખરું કરવાનું. સ્વચ્છતા હોય ત્યાં શું હોય? પ્રભુતા. સૌ કોઈને આપણે ઘેર આવવાનું મન ક્યારે થાય? ક્યારે બધાને આપણી ઘરે આવવાનું મન થાય? ઘર ચોખ્ખું હશે તો. આપણે શું ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ? આપણું ઘર, આપણી શેરી, આપણી નિશાળ, એટલા ત્રણેય વિકલ્પો ડીમાં ખરું કરવાનું. કચરો શેમાં નાખવો જોઈએ? કચરા પેટીમાં. રમકડા રમ્યા બાદ ક્યાં મૂકવા જોઈએ? ઠેકાણે. શેરી, નિશાળ કે માર્ગમાં પડેલ કાગળિયા ક્યાં નાખવા જોઈએ? કચરા પેટીમાં. આપણે કયા અભિયાનમાં ભાગ લેવો જોઈએ? સફાઈ અભિયાનમાં. આપણું ઘર, શેરી, ગામ, શહેર ચોખ્ખા હશે તો શું ચોખ્ખું હશે? આપણું રાજ્ય પણ ચોખ્ખું હશે. બાળકો, આ વિકલ્પો તમારે તમારી ચોપડીમાં કરવાના છે. જય સ્વામિનારાયણ બાળમિત્રો.